सुनो घंटी बजे तारे, सुनो घंटी बजे स्कूल की, चलो स्कूल तुमको। नमस्कार मित्रों, आजना समय माटेनी एक सौथी इम्पोर्टंट बात के जे तमारे सांभळवी जोईए अने बीजे शेर करवी जोईए, वेक्सिनेशन छे ए एक ज रस्तो छे बचवा माटेनो। तमे घणा बधा रिपोर्ट्स जोया हशे के इजरायलमां, अमेरिकामां, आ बधी जग्याए वेक्सिनने लीधे घणो बधो फरक पड्यो छे। पहला वेव करता सेकंड वेवमां डॉक्टरो छे, जे फ्रंटलाइन वर्करो छे, पोलिसमेन छे, जे पण लोको फरज बजावे छे, ए बधा लोकोमां कोरोनानुं संक्रमण बहु ज ओछुं छे। प्लस जे संक्रमण छे तो एने लीधे सीरियस केसीस बहु नथी थता अने डेथना रिपोर्ट तो बहु ओछा छे। तो पहला समयमां जे भूल करी हती ए हवे आ समयमां आपणे भूल ना करीए। 28 એપ્રિલથી 4 વાગ્યાથી વેક્સિનેશનનું પોર્ટલ ખુલી જશે, તો વધારેમાં વધારે લોકો આ વેક્સિનેશન પોર્ટલમાં પોતાનું રજિસ્ટ્રેશન કરાવે, નજીકના સેન્ટરમાં જઈ અને વેક્સિન લેવાનું શરૂ કરી દે। 1 મેથી વેક્સિન શરૂ થઈ જશે અને તમારા મિત્ર સર્કલ, તમારા સગાવાલા, તમારા ફ્રેન્ડ્સ, તમારો કોન્ટેક ગ્રુપ, જેટલા પણ લોકો હોય એને એક જ વસ્તુ કહું, વેક્સિનેશન બહુ જ ઝડપથી લો। અત્યારે 100 દિવસની અંદર આપણે 12 કરોડથી 14 કરોડ લોકો જ વેક્સિન લઈ શક્યા છે। જો આગામી આપણે 30-40 દિવસની અંદર જો 50-60 કરોડ લોકો જો વેક્સિન લઈ લેશું તો ઇન્ડિયામાં થર્ડ વેવ નહીં આવી શકે અને કેટલા બધા મોતથી પણ બચી શકશું। તો આ માહિતી તમારા બધા લોકો સુધી પહોંચાડો। વેક્સિનેશનથી કોઈ જ સાઇડ ઇફેક્ટ નથી। હું ડૉક્ટર પિયુષ બોરખતરા છું, સ્કિન સ્પેશિયાલિસ્ટ છું, અમારી ક્લિનિકમાં બધા જ સ્ટાફે લીધેલું છે, મેં પણ વેક્સિન લીધેલી છે, મારા વાઇફે, મારા પપ્પા મમ્મી બધા લોકોએ વેક્સિન લીધેલી છે, એની કોઈ સાઇડ ઇફેક્ટ નથી। હા, પ્રોટેક્શન લેવલ જબરદસ્ત છે। મારા મામા છે, મારા માસીને, એ બધા લોકોને કોરોના થયું હતું પણ એ લોકોએ વેક્સિન લીધેલી હતી એટલે સામાન્ય સિમ્ટમ્સમાંથી બધા જ બહાર નીકળી ગયા છે। તો બધા લોકો પ્લીઝ વેક્સિન લેવા માટે એકબીજાને પ્રેરો। જે લોકોને વેક્સિનેશન પોર્ટલમાં નથી રજિસ્ટ્રેશન કરાવતા આવડતું એ લોકો યુટ્યુબમાં અથવા કોઈ પણ જગ્યાએ જો ઇવન સોશિયલ મીડિયામાં બહુ બધા મેસેજ આવે છે તો એમને હેલ્પ કરો। છતાં પણ કોઈની હેલ્પ જરૂર પડે તો સરકારી મશીનરીનો પણ તમે ઉપયોગ કરી શકો, કોઈ પણ એજ્યુકેટેડ લોકોની પણ હેલ્પ લઈ શકો, પણ બને એટલું જલ્દી રજિસ્ટ્રેશન કરાવો અને વેક્સિનેશન ડ્રાઈવમાં ભાગ ભજવો। અત્યારે કંઈક કરવાનું છે। અત્યારે બહુ બધા આપણે મેસેજ શેર કરીએ છીએ, વિડીયો શેર કરીએ, તો આ મેસેજ મેક્સિમમ લોકો સુધી પહોંચાડો। વેક્સિનેશન ફોર ઓલ, વેક્સિનેશન ફોર ઇન્ડિયા અને વેક્સિનેશન ફોર હેલ્ધી ઇન્ડિયા, આ કન્સેપ્ટને આગળ વધારો અને જેટલા બને એટલા લોકોને વેક્સિન લેવા માટે પ્રેરો, તો જ આપણે આ કોરોનાને માત આપી શકશું। થેન્ક યુ સો મચ।